આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. ધોરણ 7 પાઠ 9 સમય સારણી. પ્રશ્ન પહેલો, બચ્ચો આપ રોજ સુબહ જાગને સે લેકર સોને તક ક્યા ક્યા પ્રવૃત્તિ કરતે હે વો લિખીએ. ક્રમ, સમય અને પ્રવૃત્તિ. માં પહેલું છે 6 બજે દાંત સાફ કરના નિત્યક્રમ નાહના અડધોના. બીજું 7:30 બજે ચાય નાસ્તા. ત્રીજું 8 બજે પ્રાર્થના કરકે પઢાઈ કરને બેઠના. ચોથું 10 બજે ભોજન કરકે સ્કૂલ જાના. પાંચમું 11 થી 5 બજે તક સ્કૂલ મેં પઢાય. છઠ્ઠું 5:30 બજે ઘર લોટના નાસ્તા કરના. સાતમું 6 થી 7 બજે તક ખેલના. આઠમું 7:30 બજે ભોજન. નવમું 8 થી 9 બજે તક ગૃહ કાર્ય. દસમું છે 9 થી 10 બજે તક મનોરંજન તથા સંયમ. પ્રશ્ન બીજો, આપકે ઘર સે કોણ કિતને બજે ઓર કહાં જાતે હે ઉસકી સમય સારણી બનાઈએ. ક્રમ, નામ, સમય ઓર કહાં. સ્થળ, પહેલું છે દાદાજી 6:30 બજે શેર કરને. બીજું છે છોટા ભાઈ બહેન 7 બજે સ્કૂલ. ત્રીજું બડા ભાઈ 9:30 બજે કોલેજ. ચોથું છે પિતાજી 10 બજે દુકાન. પાંચમું છે દાદી 10:30 બજે મંદિર. છઠ્ઠું છે માતાજી 5 બજે શામ બાજાર. પ્રશ્ન ત્રીજો, નિર્દેશિત સમય સારણી કે આધાર પર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજે. એમાં પહેલું, કાલે રંગ સે લિખિત રૂટકા ક્યા મતલબ હે. કાલે રંગ સે લિખિત રૂટકા લોકલ બસ સૂચિત કરતી હૈ. બીજું, ભૂરે રંગ સે લિખિત રૂટકા ક્યા મતલબ હે. ભૂરે રંગ સે લિખિત એક રૂટ એક્સપ્રેસ બસ સૂચિત કરતી હૈ. ત્રીજું, અબ બતાઈએ પ્લેટફોર્મ નંબર 2 સે જાને વાલી અંબાજી માતા કા મઠ બસ લોકલ હૈ યા એક્સપ્રેસ. પ્લેટફોર્મ નંબર 2 સે જાને વાલી અંબાજી માતા કા મઠ બસ લોકલ નહીં એક્સપ્રેસ હૈ. ચોથું, પ્લેટફોર્મ નંબર 4 સે જાને વાલી વલસાડ થરાડ બસ સમય સારણી કે અનુસાર 23 બજે જાયગી. તબ આપકી કડી કે અનુસાર ક્યા સમય હોગા. પ્લેટફોર્મ નંબર 4 સે જાને વાલી વલસાડ થરાડ બસ સમય સારણી કે અનુસાર 23 બજે જાયગી. ઉસ સમય હમારી ઘડી મેં 11 બજેંગે. પાંચમું, પ્લેટફોર્મ નંબર 5 પર કહાં કહાં કે બસે લગેગી. પ્લેટફોર્મ નંબર 5 પર મોડાસા, હડર, વિસનગર, મહેસાણા ઓર અહમદાબાદ જાને વાલી બસે લગેગી. છઠ્ઠું, એક્સ્ટ્રા બસે કા જાયગી. એક્સ્ટ્રા બસે હર પૂનમ કે દિન સુબહ 6 બજે ઓર 7 બજે જાયગી. પ્રશ્ન ચોથો, આપ ટેલિવિઝન પર કોણ કોણ સે કાર્યક્રમ દેખતે હૈ ઉસકી સમય સારણી બતાઈએ. ક્રમ, કાર્યક્રમ કા નામ, કાર્યક્રમ કા સમય ઓર ચેનલ કા નામ. પહેલું છે ન્યૂઝ નાવ 9 બજે ટાઈમ્સ નાવ. બીજું છે સોલિડ હેડ્સ 11 બજે બિફોર યુ. ત્રીજું છે વાઇલ્ડ ડિસ્કવરી 6 બજે શામ ડિસ્કવરી. ચોથું છે મેરી જંગ 1 મેન આર્મી 8 બજે રાત સોની મેક્સ. પાંચમું આવાઝ દે કહાં હૈ 7 કે 4 બિફોર યુ. છઠ્ઠું વિદ્યા દર્શન 10 બજે સુબહ DD ગુજરાતી. પ્રશ્ન પાંચમાં, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ મેં દીજીએ. પહેલું, આપકો ટીવી કા કોણ સા કાર્યક્રમ સબસે જ્યાદા પસંદ હૈ ક્યો. મુજે સોની ચેનલ પર આને વાલે ટીવી કા ક્રાઇમ પેટ્રોલ કાર્યક્રમ બહોત પસંદ હૈ ક્યોંકિ ઇસ કાર્યક્રમ મેં સમાજ મેં બનને વાલી અપરાધ કી ઘટનાઓ કા વાસ્તવિક ઓર રોચક નિરૂપણ કિયા જાતા હૈ. ઇસમેં યહ ભી બતાયા જાતા હૈ કે પોલીસ ગુનેગારો કો કિસ પ્રકાર પકડતી હૈ. યહ કાર્યક્રમ હમે કઈ તરહ સે સાવધાની રખને કી શિક્ષા ભી દેતા હૈ. બીજું, આપ ટીવી પર શિક્ષા સંબંધી કોણ કોણ સે કાર્યક્રમ દેખતે હૈ. મેં સુબહ 10 બજે સે 10:30 બજે તક DD 11 ગુજરાતી પર વિદ્યા દર્શન કાર્યક્રમ દેખતા હું. ઇસકે ઇતિહિત સ્કૂલ મેં દોપહરે 2:30 બજે સે 5 બજે તક BISR જી પર અંગ્રેજી ગણિત ઓર વિજ્ઞાન કે પાઠ દેખતા હું. મેં ટીવી પર ડિસ્કવરી ચેનલ પર આને વાલે એવમ ટાઈમ્સ 9 પર આને વાલે ન્યૂઝ એવમ લાઈવ રિપોર્ટ પર આને વાલે કાર્યક્રમ દેખતા હું. ત્રીજું, આપ અપને ટીવી પર પ્રસારિત હોને વાલે કાર્યક્રમો કા મેનુ કેસે દેખેંગે. ટીવી પર પ્રસારિત હોને વાલે કાર્યક્રમો કા મેનુ દેખને કે લીએ મેં પે ટીવી ચેનલ દેખુંગા ફિર ઉનકે સમય કે અનુસાર કાર્યક્રમો કા નામ દેખુંગા. પ્રશ્ન છઠ્ઠો, પાઠ્યપુસ્તક પૃષ્ઠ 56 પર દિયે ગયે મેનુ મેં સે આપ ખાને મેં ક્યા ક્યા પસંદ હૈ ઉસકી સૂચિ બનાએ એવમ ભાવ લગા કર બિલ બનાય. ક્રમ, વસ્તુ કા નામ ઓર મૂલ્ય. માં પહેલું છે ગ્રીન સલાડ 15, બીજું છે સેન્ડવિચ 7, ત્રીજું છે આલુ મટર 30,
ચોથું છે પરોઠા, 7 પાંચમું છે આઈસક્રીમ અને 20 એનો કુલ છે 79. પ્રશ્ન 7, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દી છે. એમાં પહેલું છે, ક્યા આપ કભી કોઈ ભી બિલ કા ટોટલ મૂલ્ય જાંચતે હૈ? હા, મેં હંમેશા કિસી ભી બિલ કા ટોટલ મૂલ્ય જાંચતા હું. બીજું, હમે બિલ કા ટોટલ મૂલ્ય ક્યો જાંચના ચાહીએ? બિલ મેં લિખી ગઈ રકમ સહી હૈ યા નહીં, ઇસે દેખને કે લિયે હમે ટોટલ મૂલ્ય જાંચના ચાહીએ. ત્રીજું, હમ કોઈ વસ્તુ ખરીદતે હૈ તો ઉસકા બિલ ક્યો લેના ચાહીએ? હમ જબ ભી કોઈ વસ્તુ ખરીદતે હૈ તો ખરીદ કા સબૂત રખને કે લિયે, કિંમત કી જાણકારી કે લિયે એવમ વસ્તુ મેં કોઈ ક્ષતિ હો તો ઉસે બદલાને કે લિયે ભી ઉસકા બિલ લેના ચાહીએ. ચોથું, ખાને પીને કી વસ્તુ પર લગાયે જાને વાલે હરા રંગ ઇસ ચિહ્ન કા ક્યા અર્થ હૈ? ખાને પીને કી વસ્તુ પર લગાઈ જાને વાલે હરા રંગ કા ચિહ્ન શાકાહારી કા અર્થ હૈ? પંડિત દીનદયાલ ઉપભોક્તા ભંડાર, વાજિબ ભાવ કી સરકાર માન્ય દુકાન, લા નંબર 2673, દિનાંક 1/8/2011, ક્રમ વસ્તુ કા નામ, પ્રતિ આદમી અનુપાત, પ્રતિ કાર્ડ અનુપાત, અધિકતમ સંખ્યા અનુસાર, પ્રતિ કિલો યા લીટર કિંમત. પહેલું, ચીની 350 ગ્રામ, 350 ગ્રામ 13 રૂપિયા 50 પૈસે. બીજું, નમક આયોડિન યુક્ત 1 કિગ્રા 1 રૂપિયા. બીજું, ઘેહું 15 કિગ્રા 15 કિગ્રા 5 રૂપિયા 40 પૈસા. ચોથું, ચાવલ 6.5 કિગ્રા 6.5 કિગ્રા 7 રૂપિયા. પાંચમું, મિટિકા તેલ 1.5 લિટર 14 રૂપિયા 35 પૈસે. કેવલ છાત્રો કે અભ્યાસ કે હેતુ હી થા. પ્રશ્ન 8મો, ઉપરોક્ત ભાવ પત્રક કે અનુસાર બતાઈએ કે આપકે પરિવાર કે સદસ્ય કી સંખ્યા કે અનુસાર આપકો કોનસી ચીજ કિતને મિલેગી ઓર કિતને રૂપિયે હોંગે? હમારે પરિવાર મેં 4 સભ્ય હૈ. પહેલું, આપકો ચીની કિતની મિલેગી? હમકો ચીની 1.5 કિગ્રા મિલેગી. બીજું, આપકો ચાવલ કિતના મિલેગા ઓર કિતને રૂપિયે હોગા? હમકો ચાવલ 6.5 કિગ્રા મિલેગા, ઉસકે અનુસાર 45 રૂપિયા 50 પૈસે મિલેંગે. ત્રીજું, હમે ક્યો આયોડિન યુક્ત નમક ખાના ચાહીએ? હમારે શરીર કે સમુચિત વિકાસ કે લિયે આયોડિન બહુત જરૂરી હૈ. શરીર કો આયોડિન ન મિલે પર ગંડમાલા, બોનાયન આદિ રોગ હોતે હૈ, ઇનસે બચને કે લિયે હમે આયોડિન યુક્ત નમક ખાના ચાહીએ. ચોથું, મિટ્ટી કે તેલ કા હમ ક્યા ઉપયોગ કરતે હૈ? હમ મિટ્ટી કે તેલ સે લાલ તેલ જલાતે હૈ, સ્ટવ જલાને કે લિયે ભી હમ ઇસકા ઉપયોગ કરતે હૈ. કહીં કહીં ઓટો રિક્ષા ચલાને કે લિયે ભી મિટ્ટી કે તેલ કા ઉપયોગ કિયા જાતા હૈ, જો ગેરકાનૂની હૈ. પ્રશ્ન 9મો, નિમ્નલિખિત વાયોજ્યોપયોગી શબ્દો કે ગુજરાતી શબ્દ લિખીએ. પહેલું, અંશ, અંશ એટલે શેર. બીજું, ઉઠાવ એટલે ઉપાડ. ત્રીજું, ઉધાર એટલે ઉધાર. ચોથું, ઓસત એટલે સહસારી. પાંચમું, કમ બેસી એટલે વધઘટ. છઠ્ઠું, પીઢી એટલે પેઢી. સાતમું, ખરીદદાર એટલે ગ્રાહક. આઠમું, ખાતા એટલે ખાતું. નવમું, ગિરાવટ એટલે ઘટાડો. દસમું, બખાર એટલે વખાર. અગિયારમું, ઘટબટ એટલે વધઘટ. બારમું, ચૂંગી એટલે જગાત. તેરમું, જમા એટલે જમા. ચૌદમું, જોખીમ એટલે જોખમ. પંદરમું, થોક એટલે જથ્થાબંધ. સોળમું, દસ્તખત એટલે સહી. સત્તરમું, નકત એટલે રોકડા. અઢારમું, નીખ એટલે નેટ. ઓગણીસમું, નીલામ એટલે લીલામ અને હરાજી. વીસમું, પેસગી એટલે બૈયાના એટલે બાનું. એકવીસમું, ફૂટકર એટલે છૂટક. બાવીસમું, બટ્ટા એટલે વળતર. ત્રેવીસમું, બઢતી એટલે ઉછાળો. ચોવીસમું, બહી એટલે ચોપડો, વહી. પચીસમું, બિકવાલી એટલે વેચાણ, વિક્રિય. છવ્વીસમું, મંગગીની એટલે મુદ્દતી અને હુંડી. 27મું, મહેસૂલ, નૂર એટલે મહેસૂલ. 28મું, મુનાફા એટલે નફો. 29મું, રૂપકા એટલે ચેક. 23મું, લાભાંશ એટલે ફાયદો. 31મું, લેવાલી એટલે ખરીદી. 32મું, સૂદ એટલે વ્યાજ. 33મું, હિસાબ એટલે હિસાબ. 34મું, હિસ્સેદાર એટલે ભાગીદારી.